तो अरवली में टेकाना भावे मगफळीनी खरीदी में प्रथम दिवसे ज निरस्ता जोवा मळी। मोडासा केन्द्र पर प्रथम दिवसे एक पण खेडूत टेकाना भावे मगफळी वेचवा नहीं आता कर्मचारियों ने खेडूतोनी राह जोवानो वारो आव्यो। जिल्ला में आ वर्षे 75,000 हेक्टर में मगफळीनुं वावेतर करायुं हतुं अने उत्पादन पण मबलक थयुं हतुं। बीजी तरफ मगफळीना 1,055 रूपया टेकाना भाव सरकारे जाहेर कर्या छे। अरवली जिल्ला में 4076 खेडूतो टेकाना भाव माटे नोंधणी करावी छे, परंतु प्रथम दिवसे ज खेडूतोमां निरस्ता जोवा मळी। अरवली जिल्ला में जेटला सेंटर्स है यहाँ मोडासा एपीएमसी खाते आज विजिट में आयो छूँ। त्या सरकार की सूचना मुजब कोविड अनुसंधाने जी कई व्यवस्थाओं करवानी है ये रीते हैं खेडूतों ने कोईपण मुश्किल वगर सरलता के प्रोक्योरमेंट थाय भागरूपे आखू वहीवटतंत्र अँ सज्ज है। खेडूतों ने आए त्यांनी मगफळी सरलता અહીંયા પરચેસ થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં બારદાનની વ્યવસ્થાઓ છે, આ ઉપરાંત ટેગ અને કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તથા સેનિટાઈઝર, માસ્ક અને ટેમ્પરેચર ગન તથા પલ્સ ઓક્સિમીટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ટેકાના ભાવે અરવલ્લી જિલ્લામાં મગફળી ખરીદી માટે આ વર્ષે 20,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે। સમગ્ર અરવલ્લી જિલ્લામાં 8 ખરીદ કેન્દ્રો ખાતે આજથી મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવેલ છે, જે પૈકી મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે 20 ખેડૂતોને મેસેજ કરવામાં આવેલ હતા, એ પૈકી અત્યાર સુધીમાં એક પણ ખેડૂત મગફળી લઈને આવેલ નથી। આજથી અરવલ્લી જિલ્લામાં 8 સેન્ટર ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે। હું દ્રશ્યો આ તરફ બતાવીશ કે જે જગ્યાએ જે ખેતરો જે ખેડૂતો આવતા હોય છે અહીંયા ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળતી હોય છે ખાસ કરીને, પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ ચૂકી છે। જે પ્રકારે કૃષિ બિલ આવ્યા બાદ ખેડૂતો કોઈપણ જગ્યાએ મગફળી વેચી શકે છે તે આઝાદી મળી છે, તેના કારણે જે એમએસપી ભાવ છે મગફળીનો 1,055 રૂપિયા, તેના કરતાં માર્કેટમાં 1,000-1,100 રૂપિયા સુધી ભાવ મળી રહ્યો છે। અહીંયા મગફળી કેન્દ્ર ખાતે પણ તમામ પ્રકારની અહીંયા પ્રક્રિયા જે છે શરૂ કરી દેવામાં આવી છે, ખાસ કરીને જે મગફળી આવે છે તેની ચકાસણી થઈ શકે તે માટેનું મશીન અહીં મૂકી દેવામાં આવ્યું છે। આપ આ બોર્ડ જોઈ શકો છો કે મગફળી અહીં 1,055 રૂપિયા પ્રતિ મણ ખરીદવામાં આવી રહી છે। હું માત્ર બતાવીશ કે કોરોના વાયરસ મામલે પણ અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે, સેનિટાઈઝર મૂકવામાં આવ્યું છે, થર્મલ ગન મૂકવામાં આવી છે, ઓક્સિજન ઓક્સિમીટર પણ અહીં મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને અહીં સ્થિતિ જોઈ શકો છો કે અહીં આ મગફળી લાવ્યા બાદ અહીં ચકાસવામાં આવે છે, ક્વોલિટી ચકાસવામાં આવે છે, ત્યારે અધિકારીઓ ત્યારબાદ અહીં મગફળી ખરીદતા હોય છે। તેવી સ્થિતિમાં જ્યારે કોરોના વાયરસના માહોલમાં કોરોનામાં માં ખેડૂતો ન સપડાય તેના માટે ખૂબ જ 20-30 ખેડૂતો એક જ કેન્દ્ર ખાતે બોલાવવામાં આવે છે, એવી સ્થિતિમાં હાલ ખેડૂતો અહીં નિરસ્તા જોવા મળી રહી છે, જેનું કારણ એ છે કે યાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે। ત્યારે દિવાળીનો તહેવાર ખેડૂતોનો સારો થાય તેવા પ્રયાસ સાથે ખુલ્લા માર્કેટમાં મગફળી વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કેન્દ્ર શરૂ થઈ ગયા છે। જિલ્લાના 14 કેન્દ્ર પર દરરોજ 10 ખેડૂતો મગફળી વેચી શકશે, જોકે આ વખતે ટેકાના ભાવ અને ઓપન માર્કેટના ભાવમાં ખાસ તફાવત ન હોવાથી ખેડૂતોમાં ઓછો રસ જોવા મળ્યો છે। સરકારે મગફળીના ટેકાના ભાવ 1,055 રૂપિયા નક્કી કર્યા છે, જ્યારે કે બનાસકાંઠામાં મગફળી 950-1,000 રૂપિયાના ભાવે ઓપન માર્કેટમાં વેચાઈ રહી છે। જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અડધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 20 દિવસમાં 29,810 ખેડૂતોએ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સૌથી ઓછું રજીસ્ટ્રેશન સુઈગામ તાલુકામાં થયું। ખેડૂતોને વધારે આવશે નહીં એનું એક જ કારણ છે કે બજાર ભાવમાં બહુ ડિફરન્સ છે નહીં, ડિફરન્સ તો લગભગ 50 રૂપિયા જેવો ડિફરન્સ છે। એટલે આ તો મેલા નોંધાયેલી હતી ને આપણા મનથી એમ કે લાવ ગવર્મેન્ટ એક વખત નોંધાઈ દઈએ, મારી પાસે 300 બોરી જેવી મગફળી થશે, 300-350 એમાંથી કદાચ 1,500 બોરી કંઈ ઘણી આપણે જશે તો કોઈ વાંધો આવે નહીં, એમ કે મુહૂર્તમાં જોઈ લઈએ આપણે। આજથી બનાસકાંઠા જિલ્લામાં 14 ખરીદ કેન્દ્રો પર મગફળી શરૂઆત થઈ ગઈ છે। અહીંયા ડીસામાં 3,687 રજીસ્ટ્રેશન થયા છે, તેમાંથી દરરોજ 10 શરૂઆતનો દિવસ એટલે 10 એસએમએસ છોડવામાં આવે છે, મેક્સિમમ 30 ખેડૂતોની લિમિટ છે કે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોવિડ-19ના કારણે કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં અને પૂરતો સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદ કેન્દ્રો શરૂ કરી દીધા છે। જિલ્લામાં આજથી કુલ 14 કેન્દ્ર પર આ ખરીદીની શરૂઆત કરવામાં આવી છે અને તમામ કેન્દ્રો પર કોરોના મહામારીના કારણે વાયરસ સંક્રમિત તે માટે તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે અત્યારે આ ડીસાનું મગફળી ખરીદ કેન્દ્ર સેન્ટર છે ને ત્યાં જે માસ્ક છે જે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું તેના માટે પણ વ્યવસ્થા કરાવી છે, ગનની પણ વ્યવસ્થા કરાવી જેથી તમામ જે ખેડૂતો આવે છે તેમનું ટેમ્પરેચર ચેક કરીને તેઓને અહીંયા લાવી શકે અને ખાસ કરીને આ વખતે
सोशल डिस्टन्स राखवा माटे सरकारे सुविधा करी छे ने मात्र 10 ખેડૂતોને જ સેન્ટર પર બોલાવવામાં આવી રહ્યા છે SMS દ્વારા માત્ર 10 ખેડૂતોને જ એક દિવસમાં મગફળીની ખરીદી શરૂઆત કરવામાં આવી છે અને જેમ જેમ વ્યવસ્થા થશે તેમ તેમ વધુ ખેડૂતોને બોલાવવામાં આવશે જેના કારણે કોરોના મહામારીમાં આ સંક્રમણ ન ફેલાય અને ખેડૂતો પણ આસાનીથી તેઓની મગફળી વેચી શકે ને જે કેન્દ્રો છે ત્યાં પણ કોઈ હંગામો ન સર્જાય ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ખેડૂતોને રસ ઓછો છે કારણ કે બહાર જે ઓપન માર્કેટ છે ત્યાં પણ 950 થી 1000 રૂપિયા ભાવ અત્યારે મગફળીનો ચાલી રહ્યો છે અને સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે તે પણ 1095 રૂપિયા છે એટલે ખાસ કોઈ ડિફરન્સ ન હોવાના કારણે ખેડૂતોએ આ વખતે રસ ઓછો રાખે છે જેના કારણે ગત વર્ષે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેના કરતાં આ વખતે માત્ર 50% જેટલું રજીસ્ટ્રેશન થયું છે આનંદ જયસ્વાલ ન્યૂઝ 18 ગુજરાતી બનાસકાંઠા તો આગળ જોઈશું અને મહત્વના સમાચારો તે પહેલા હાલ એક બ્રેક